કૃષિ સુધાર બિલ કિસાનની સ્વતંત્રતા, કિસાનના હિત તથા કિસાનના ઉત્કર્ષ માટેનું બિલ છે. તેની જનજાગૃતિ માટે ભાજપ દ્વારા 17, 18 અને 19 ડિસેમ્બરે ગુજરાતમાં 10 જગ્યાઓ પર કિસાન સંમેલન યોજાશે. તેમાં અલગ અલગ સ્થાન પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ત્યારે આ મુદ્દાને લઈ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાનોની આવકને બમણી કરવા માટે અનેક નિર્ણયો અને પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કૃષિ સુધાર બિલ એ કિસાનની સ્વતંત્રતા, કિસાન હિત અને કિસાન ઉત્કર્ષ માટેનું આ બિલ છે. તેમ છતાં કોંગ્રેસ, વિપક્ષ અને કેટલાક ખેડૂત વિરોધી લોકો આ બિલનો વિરોધ કરીને, ભ્રમ ઉભો કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેની સામે ભાજપે સમગ્ર દેશમાં જનજાગરણ અભિયાન કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીએ 10 સ્થાનો ઉપર કિસાન સંમેલનો કોરોનાની ગાઈડલાઈન મુજબ યોજાય એવી સૂચના આપી છે. 17 ડિસેમ્બરના રોજ પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ બારડોલી ખાતે, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ મોરવા હડપ ખાતે, કેન્દ્રીય કૃષિ મંત્રી પડધરી ખાતે કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પોતે તારીખ 18 ડિસેમ્બરના રોજ નવસારી ખાતે અને 19 ડિસેમ્બરના રોજ એ આણંદના કરમસદ ખાતેના કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.